પંચમહાલના બજારોમાં દિવાળી પર્વને લઈને રંગોળી અને કલાત્મક કોડિયાનું વેચાણ. શહેરાનગર દિવાળી પર્વને લઈને ફટાકડાની દુકાનો ખુલી ગઈ છે, ત્યારે દિવાળી રંગોળીનો પણ તહેવાર મનાવવામાં આવે છે. ધનતેરસથી શરૂ કરીને બેસતા વર્ષ સુધી દિવાળીના તહેવારમાં ઘરના આંગણામાં રંગોળી કરવાની પરંપરા ચાલી આવે છે. હાલમાં જેને લઈને બજારમાં વિવિધ રંગોના રંગોળીના કલરનું વેચાણ થઈ રહ્યું છે. હાલમાં દિવાળીના પર્વને લઈને બજારમાં મંદીનો માહોલ છે, પણ દિવાળીની ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓ બજારમાં નાની મોટી દુકાનો શરૂ કરી દીધી છે. રંગોળીના છૂટક કલરો તેમજ પેકેટમાં વેચવામાં આવી રહી છે. હાલમાં તેની લોકો ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાને લઈને મંદીનો માહોલ હતો, આ વર્ષે સારી એવી કમાણીની આશા સેવાઈ રહી છે. શહેરા તાલુકામાં દિવાળીના પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી પ્રકાશનું પર્વ માનવામાં આવે છે. દિવાળીના તહેવારોની શરૂઆતથી દીવા ઘર આંગણી સહિત મૂકવામાં આવે છે. સામાન્ય રીતે બજારમાં લારી લઈને દીવાઓનું વેચાણ કરી રહ્યા છે, તો બજારમાં હાલમાં વિવિધ કલાત્મક દીવડાઓનું વેચાણ થાય છે. સામાન્ય રીતે બજારમાં ચાઇનીઝ દીવડાઓનું પણ મળતા હોય છે, પણ તેની સામે સ્વદેશી દીવડાઓની વધારે માંગ જોવા મળી રહી છે. હાલમાં 10 રૂપિયાથી માંડીને 30 રૂપિયા સુધીના વિવિધ કલાત્મક દીવડાઓનું વેચાણ થઈ રહ્યું છે. ગણપત મકવાણા સાથે સત્તડી ન્યૂઝ પંચમહાલ.